રાજ્યમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અટકાવવા મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ગર્ભ પરીક્ષણ મામલે મહિલા દર્દીઓના હિતમાં ચુકાદો આપ્યો છે. ત્યારે હવે રાજ્યના તમામ ગાયનેકોલોજીસ્ટને ટ્રેનિંગ અને પરીક્ષા આપવી પડશે. સોનોગ્રાફી મશીન રાખવા માંગતા તમામ ડોક્ટર્સને ટ્રેનિંગ અને પરીક્ષા આપવી પડશે. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ હટાવવાના મામલામાં સમાચાર મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. હાઈકોર્ટનો મહિલા દર્દીના હિતમાં ચુકાદો આવ્યો છે. ગાયનેકોલોજીસ્ટને ટ્રેનિંગ અને પરીક્ષા કમ્પલસરી આપવી પડશે. સોનોગ્રાફીના મશીન માટે પરીક્ષા આપવી પડશે. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ હટાવવાના મામલામાં સમાચાર તો આપને જણાવી દઈએ, સમાચાર મળી રહ્યા છે દર્દીઓના હિતમાં ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે ગર્ભ પરીક્ષણ મામલે મહિલા દર્દીઓના હિતમાં ચુકાદો આપ્યો છે. રાજ્યમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અટકાવવા મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દિવ્યા. ફોન લાઈન પર જોડાયા છે. દિવ્યા, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? મહિલા દર્દીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, શું વિગતો? જે ખુશાલી, ખાસ કરીને જણાવી દઉં કે મહિલા દર્દીઓના હિતમાં એક ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને જે સોનોગ્રાફીના જે મશીનોની જે ચલાવવામાં આવે છે, લેબોરેટરીઓ જે રાખવામાં આવી છે ગર્ભ પરીક્ષણ અટકાવવા માટે, અને એક સારા પ્રયાસ હેતુસર એક હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં તમામે તમામ જે ડોક્ટર્સ જે હશે તે કામગીરી જે નિભાવતા હશે તેમને આ મામલે પરીક્ષા આપવાની રહેશે. પહેલા પરીક્ષા કમ્પલસરી ન હતી, અને જોકે કમ્પલસરી જે કરવામાં આવી હતી જેને લઈને હાઈકોર્ટમાં પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે શા માટે અનુભવ હોવા છતાં પણ આવા પ્રકારની પરીક્ષા આપવી જોઈએ. જોકે હાઈકોર્ટે આજે ચુકાદો હતો તે આજે આપ્યો છે કે તમામે તમામે હવે ટ્રેનિંગ લેવી પડશે અને પરીક્ષા પણ કમ્પલસરી આપવી પડશે. જી, આભાર દિવ્યા.